એ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થતી હોય છે અને નાની મોટી મળીને હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થયા બાદ ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રીજીના વિસર્જન માટે વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી તૈયારી કરવામાં આવી હતી અને કૃત્રિમ તળાવ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરી બનાવાયા હતા. પરંતુ આજે જ્યારે સવાર પડતા જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર અયોગ્ય છે. લાગણી દુભાવનારા છે. ગણેશ સ્થાપના કર્યા બાદ લોકો દરિયામાં ગણેશ વિસર્જન કરવાનું તો ઠીક, પરંતુ કૃત્રિમ તળાવમાં પણ જઈને શ્રીજીનું વિધિવત રીતે વિસર્જન કરી શકતા નથી. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માનવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના 200થી વધુ ગૌરક્ષકો દ્વારા આજરોજ સુરતના ડિંડોલી, ખરવાસા, ચલથાણ, પર્વતપાટિયા જેવા અલગ અલગ વિસ્તારમાં આવેલી નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપીની 2500થી વધુ શ્રીજીની મૂર્તિઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જિત કરવામાં આવી હતી. દર વર્ષે આ પ્રકારે નહેરોમાં અને કે અન્ય જગ્યા ઉપર શ્રીજીની પ્રતિમાઓ વિસર્જનના નામે મૂકી દેવામાં આવતી હોય છે અને માત્ર સ્થાપના કરી મનોરંજન કરવા ખાતર જ ગણેશ ઉત્સવમાં ભાગ લેતા હોય છે તેવા આ દ્રશ્ય જોતા સ્પષ્ટ થાય છે. ગંદા પાણીમાં કેનાલના કિનારે મૂર્તિઓ મૂકીને ગણેશ ભક્તો જતા રહે છે તે ખૂબ જ દુઃખદની બાબત છે. ખાસ કરીને આવા પ્રકારના કાર્યને કારણે જે ભક્તિભાવથી પૂજા અર્ચના કરવાવાળા લોકોની લાગણી દુભાતી હોય છે. ગણેશ, હું આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ દ્વારા છેલ્લા 8 વર્ષથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે. જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધવિસર્જિત હાલતમાં 1 ફૂટના પાણીમાં ગણપતિ બાપાને રઝળતી હાલતમાં મૂકી દેવામાં આવે છે. આજ રોજ પણ નહીં કરતા 200થી વધુ યુવાઓ દ્વારા, ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી, ચલથાણ નહેર, ખરવાસા નહેર, પર્વતપાટિયા કેનાલ નહેર, આ તમામ નહેરોમાંથી 2500થી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃવિસર્જન કરવામાં આવ્યું છે. હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં, કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નહેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિઓ પીગળતી નથી અને આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ છીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજાક એક ઉડે છે. હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનાર દિવસમાં આવું કોઈ પણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગને વિસર્જન કરીશું.